હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને હું છું તમારો પ્રિય મિત્ર અલ્પેશ સાંકટ. તો આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાનગાળા ગીર તરફ, કે જ્યાં હનુમાન દાદાનું હજારો વર્ષ જૂનું મંદિર છે. અહીં માનવામાં આવે છે કે આ મંદિર પાંડવો કાળ દરમિયાન છે, ત્યારે પાંડવો વનવાસ દરમિયાન આ રસ્તા તરફથી નીકળ્યા હતા ત્યારે તેને હનુમાન દાદા પ્રગટ થયેલા છે તેવું માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ. મિત્રો, તો આજે આપણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાથી 10-12 કિલોમીટર દૂર આવ્યા છીએ હનુમાનગાળામાં. તો અહીંયા ભેખવાળા હનુમાનજી દાદાના આપણે દર્શન કરવા જઈશું. એ પહેલાં આપણે હાથ પગ ધોઈ નાખશું, પછી આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરશું. તો ચાલો મિત્રો, હાથ પગ ધોઈ લઈએ. લાલજીભાઈ, હા ભાઈ, હલો. તો મિત્રો, આપણે હાથ પગ ધોઈ લીધા છે, તો હવે આપણે દાદાના દર્શન કરવા જઈશું. અહીંયા ગેસ છે, અહીંયાથી આપણે ડુંગર ચડવાનું ચાલુ કરશું. હલો લાલભાઈ, મિત્રો લાઈક કરજો, ફોલો કરજો. હલો મિત્રો, આ અમારો પહેલો વ્લોગ છે, તો અમને સપોર્ટ કરતા રહેજો અને આવા જ નવા નવા વ્લોગ તમારા માટે લાવ્યા કરશું. અને હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. લાલભાઈ, તમારે હા લાલભાઈ શહેર માં ગયા, આપડે અમૂલભાઈ પાસે જઈ આવે જોઈ લઈએ. વાહ, અમૂલભાઈ માળ બહુ મોટો બનાવે છે. અમૂલભાઈ નો બંગલો પડી ગયો. લાલભાઈ, તમારે 3 બન્યા હતા ને, પડી ગયો. થોડીક માહિતી તો આપો વિશાલભાઈ આપણને. માહિતી ને બોલો, કેમ પાસે આવશો લાલભાઈ? પાણા ગોતવા બંગલા ઉપર મૂકવાનું છે. વાહ, જો તો ખરા તમારા બંગલા વિશે થોડીક માહિતી તો આપો લાલભાઈ. અમારે બસ એટલો જ બનાવવાનો છે. કેટલા માળ નો? કોને તમારે? એની માટે હેલિકોપ્ટર બનાવવું છે ને. હેલિકોપ્ટર ઉતારવાનું છે તમારે? હેલિકોપ્ટર ઉતારવું પડે ને. ઓકે, પડી જાય ને. અમૂલભાઈ, તમારે? અમૂલભાઈ ગિરનાર બનાવ્યો છે. તો હવે આપણું આ ઘર બની ગયું છે, હવે આપણે દાદાના દર્શન કરવા જઈશું. સિયારામ સિયારામ જય શ્રી રામ. એન્ડ યુ કરશો મુસે.
ભાવ ઉભા રહેતા. પડખે જેમ ફૂલ ચાલી આકડા પડખે દાવાથી આયા શું આયા યુટ્યુબ ના પોસ્ટર માં ક્યારે પગે લાગશે ક્યાં છે પણ મિત્રો, આપણે દાદાના દર્શન કરી લીધા છે. તમે પણ એકવાર ભેખોળા દાદાના દર્શન કરવા જરૂરથી આવજો, અને હા, કોમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂરથી અમને જણાવજો. બોલો હનુમાન દાદાની જય. અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.